કેશોદ ઘેડ પંથક નાપુરથી અસરગ્રસ્ત બનેલા ગામડાઓની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી. પોરબંદર લોકસભા સીટ પર ચૂંટાયેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીએ વંથલીના ટિક્કર અને આખા તેમજ કેશોદના બામડાસા અને બાલા ગામની મુલાકાત લીધી. ખેડૂતોએ ઓઝત નદી ઊંડી પહોળી કરવા, પૂરથી નદીના નાળા તૂટવાની મુશ્કેલી દૂર કરવી, ખેતીની જમીન અને પાકના ધોવાણ તેમજ પાક બળી જતા પાકને થતા નુકસાનનું વળતર ચૂકવવું, પાણીના પૂરનો ઝડપથી નિકાલ કરવો તેમજ ઉપરવાસમાં છોડાતા કેમિકલથી પાકને થતા નુકસાન અટકાવવાની માંગ કરી. બાલાગામ ખાતે યોજાયેલી સભામાં ખેડૂતો અને ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામજનોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. લોકસભા જીત બાદ પ્રથમ વખત ઘેડ પંથકની મુલાકાતે આવેલા મનસુખ માંડવિયાએ પ્રથમ બે કામોને ઝડપથી ન્યાય મળે, જેમાં એક તૂટેલા પાડાની ઝડપથી મરામત કરાવી તેમજ ખેતીની જમીનનું ધોવાણ કે પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી તેનું ઝડપથી વળતર ચૂકવવામાં આવે તેવી અધિકારીઓને સૂચના આપી. આવનારા એક વર્ષ દરમિયાન ઘેડ પંથકના ખેડૂતોને પૂરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેનો અભ્યાસ કરી તાત્કાલિક નદીઓ ઊંડી પહોળી કરવા ખાસ પ્રોજેક્ટ અમલી બનાવવા બાંહેધરી આપી, જેમાં ખેડૂતોએ તંત્રને સહકાર આપવા આશાવાદ પ્રકટ કર્યો. આ તકે કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર જિલ્લા તાલુકા વહીવટી તંત્ર માણાવદર કેશોદ ધારાસભ્ય દરેક ગામના સરપંચ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનોએ હાજરી આપી હતી. ગત સપ્તાહમાં જૂનાગઢ પંથકમાં રાજકોટમાં ભારે વરસાદ થતા કેશોદ, માંગરોળ, ઉતિયાણા અને પોરબંદર વિસ્તારનો જે ઘેડ પંથક છે એમાં પૂર આવ્યું હતું. કેટલીક નદીઓના પાળા તૂટી ગયા હતા અને પાળા તૂટીને પાણી ખેતરોમાં જતા ખેતરોને પણ નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને તાગ મેળવવા માટે મારા મતવિસ્તારના ગામડાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી, વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી, તાત્કાલિક રસ્તાના મરામતના કામો, પાળા રિપેરિંગના કામો અને ફ્લડના હિસાબે કિસાનોના પાકને જે નુકસાન થયું છે એ નુકસાનીનો તાત્કાલિક સર્વે થાય અને કિસાનોને તાત્કાલિક અસરથી વળતર મળે એના માટે પણ અધિકારીઓને સૂચનાઓ આપી છે.